વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના નવ્વાણુંમા એપિસોડમાં કહેલી વાત આગામી સપ્તાહમાં સાકાર થવા જઈ રહી છે તો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ભગવાન સોમનાથના સાનિધ્યમાં તારીખ સત્તર એપ્રિલે શુભારંભ થશે તારીખ સત્તર થી ત્રીસ એપ્રિલ સુધી આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ વડોદરા અને નર્મદા જિલ્લાના એકતા નગર કેવડિયામાં સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં તમિલ લોકો ગુજરાતના મહેમાન બનીને આવી રહ્યા છે આ મહેમાનોને આવકારવા માટે નર્મદા જિલ્લો અને ખાસ કરીને વિશ્વફલક ઉપર પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત એકતા નગર સુસજ્જ બન્યું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી બંને રાજ્યો વચ્ચે ભાષા સંસ્કૃતિ વારસો સાહિત્ય કલા વ્યવસાય ખાનપાન અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે અને એકબીજા દિલ અને દિમાગથી જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરશે અને ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવશે સદીઓ પહેલાં હિજરત કરીને તમિલનાડુ ગયેલ મૂળ સૌરાષ્ટ્રીયન પોતાના વતનની યાદ તાજી કરીને પોતાના વતન પ્રેમને વધુ યાદ કરશે પોતાના બાંધવોને યાદ કરી હૈયે હૈયું મિલાવી મિલન મુલાકાત કરશે અને ભાઈચારો પ્રેમ એકતાના અનોખા દર્શન કરાવશે એકતાનગરની મુલાકાતે આવનારા સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનો સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી સરદાર સાહેબના ચરણોમાં વંદન કરશે ત્યારબાદ એકતાનગર ખાતે મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ એકતા મોલ આરોગ્યવન કેક્ટસ ગાર્ડન વિશ્વવન આરોગ્યવન જંગલ સફારી પેટ ઝોન એકતા નર્સરી ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પ્રોજેક્શન મેપિંગ શો નર્મદા મહાઆરતી યુનિટી ગ્લો ગાર્ડન સહિતના સ્થળો નિહાળી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને ચારિતાર્થ કરશે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર એકતા મોલ રહેશે જ્યાં સમગ્ર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રવાસીઓ સમક્ષ મુક્તિ અલગ અલગ પ્રાંતની દુકાનો આવેલી છે બ્યુરો રિપોર્ટ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ